હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લાના નવા સમાહર્તા જેજી હિંગરાજીયાએ બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્રને ધમધમતો રાખી બનાસકાંઠાના અછતગ્રસ્ત વિસ્તારોમાં ઘાસચારો, પાણી તેમજ રાહત કામોની સવલત ઉપલબ્ધ કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બનાસકાંઠામાં જિલ્લા કલેક્ટર તરીકે નિયુક્ત થયેલા ઉત્સાહી સનદી અધિકારી જેજી હિંગરાજીયાએ ગત શનિવારે તેમનો પદભાર વિધિવત રીતે સંભાળી લીધો છે. અગાઉ પાટણ ખાતે જિલ્લા કલેક્ટર તરીકે પ્રશસ્ત સેવા આપી ચૂકેલા જેજી હિંગરાજીયાને હવે બનાસકાંઠાના વહીવટીતંત્રની કમાન સોંપાતા બનાસવાસીઓ નવા જિલ્લા સમાહર્તા પાસે ઊંચી અપેક્ષાઓ રાખી રહ્યા છે. ત્યારે નવા જિલ્લા કલેક્ટર હિંગરાજીયા પણ બનાસકાંઠામાં વહીવટી ગતિશીલતા જાળવી રાખી પ્રજાલક્ષી કામો પર સૌથી વિશેષ ધ્યાન આપવાની તત્પરતા વ્યક્ત કરી રહ્યા છે. જેજી હિંગરાજીયાએ ગત શનિવારે બનાસકાંઠાના જિલ્લા સમાહર્તા તરીકેનો પદભાર સંભાળ્યા બાદ ગત સોમવારે સાંજે અમારા પાલનપુર ખાતેના સંવાદદાતા વિનોદ સુંદેસાએ નવા જિલ્લા કલેક્ટર હિંગરાજીયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જે વખતે નવા કલેક્ટર બનાસકાંઠાની પ્રજાને વહીવટી ગતિશીલતાનો અહેસાસ કરાવવા માટે ઠોસ પગલાં લેવાની તત્પરતા વ્યક્ત કરી હતી. બીકે ન્યૂઝ ચેનલ સાથેની ખાસ મુલાકાતમાં જિલ્લા કલેક્ટર હિંગરાજીયાએ આ વખતે અછતના સંકટનો સામનો કરી રહેલા બનાસકાંઠાના સરહદી થરાદ અને વાવ તાલુકામાં ઘાસચારો અને પાણીની સુવિધા પૂરી પાડવા ઉપરાંત જરૂરિયાત મુજબ રાહત કામો શરૂ કરવા માટે વહીવટીતંત્રને કામે લગાડવાની બાબતને ટોચની અગ્રતા આપવાની તત્પરતા વ્યક્ત કરી હતી. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે બનાસકાંઠામાં ચૂંટણીલક્ષી પૂર્વ તૈયારીઓ શરૂ કરવા સાથે બનાસકાંઠાના ગૌરવસમા વિશ્વવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે હાથ ધરાયેલા તેમજ હવે હાથ ધરાવનાર વિકાસ કામો ઝડપી ગતિએ પૂર્ણ થાય તેમજ અંબાજીમાં દર્શનાર્થીઓ માટેની સવલતોમાં વધારો થાય તે માટે પૂરતા પ્રયાસો કરવાની તત્પરતા પણ નવા જિલ્લા કલેક્ટર જેજી હિંગરાજીયાએ વ્યક્ત કરી હતી. બનાસકાંઠા જિલ્લો ઘણો જૂનો જિલ્લો છે અને ઘણો મોટો જિલ્લો છે. બનાસકાંઠા જિલ્લાના પ્રશ્નો એ જુદા પ્રકારના પ્રશ્નો છે. બનાસકાંઠા જિલ્લામાં હજી ઘણો વિકાસ કરવાનો બાકી પણ છે. ઘણા ક્ષેત્રમાં હજી ઘણું કામ કરવા પાત્ર પણ છે. ખાસ કરીને મારી શરૂઆત જે કરવાની થાય એ આવતા દિવસોમાં જે જિલ્લામાં અછતની પરિસ્થિતિ છે એની ઉપર કામ કરવાની મારી થોડી વધારે પ્રયત્ન હશે. સાથે સાથે મા અંબાજીના ધામમાં ઘણા બધા વિકાસના કામો ચાલે છે એને આગળ વધારવાનું કામ એ પણ એક અગ્રતાક્રમે હાથ ધરવાનું રહેશે. સાથે સાથે આ જિલ્લામાં માન્ય સંસદ સભ્યશ્રીનું અવસાન થતાં એમની જગ્યા જે ખાલી થઈ એની ચૂંટણી પણ ટૂંક સમયમાં યોજાશે એટલે ચૂંટણીની કામગીરી પણ આવતા દિવસોમાં કરવાની રહેશે. આ રીતે જિલ્લામાં અત્યારે જે વિકાસની પ્રગતિ ચાલી રહી છે એને વેગ આપવાનું, જે અછતની પરિસ્થિતિ છે એમાં જરૂરી ઘાસચારો આપવાનું, પાણી પૂરું પાડવાનું, લોકોને રાહત કામને લગતા નારેગાના કામો પણ હાથ ધરવાનું કામ હાથ ધરવાનું રહેશે તે અમારી અગ્રતાક્રમ રહેશે. અને જેમ મેં કીધું એમ વિકાસના કામમાં દરેકને સાથે જોડીને દરેકને સહભાગીદારી બનાવીને એનું કામ અગ્રતા ધોરણે હાથ ધરવાનું રહેશે. ત્યાર પછી સૌથી અગત્યની બાબત એ છે કે જિલ્લામાં કુપોષિતથી પીડાતા બાળકોને કુપોષણમાંથી બહાર લાવીને એમને પણ સામાન્ય બાળકની સ્થિતિમાં લાવવાનું કામ એ આ જિલ્લાના વહીવટીતંત્ર ઉપર સૌથી અગત્યનું રહેશે.